મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આપણે પાઠ નંબર 6, જે આગળના લેક્ચરમાં આપણે ભણતા જ હતા ઓલરેડી, રિયાની મુસાફરી, તે આપણે ભણીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લે જોયેલું હતું કે ગયા લેક્ચરમાં, બરોબર, આગળના લેક્ચરમાં જોયું હતું, મેં તરત પપ્પાને પૂછ્યું, એટલે કે રિયાએ પપ્પાને પૂછ્યું હતું કે આપણે આગળ જે બે માર્ગ રેલવે માર્ગ છૂટા પડતા હતા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો, ત્યાંથી જ ને? પપ્પાએ એમ કહ્યું હતું, હા, ત્યાંથી જ ટ્રેન જતી હતી. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. મમ્મીએ રેલ એની જે બેઠક હતી તેના ઉપર ચાદર પાથરી દીધી અને સુવાની બધા મુસાફરો તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. અહીંયા પ્રશ્ન આપ્યા છે તેના સાંભળજો અને હું બે વાર જવાબ બોલું એ વ્યવસ્થિત તમે સાંભળજો. તમે તમારા અનુભવના આધારે પણ જવાબ લખી શકો છો. તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? જો હા તો ક્યાંથી ક્યાં સુધી? તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? હા, અમે ટ્રેનની મુસાફરી કરેલી છે. તો હું અહીંયા બે ઉદાહરણ આપું છું, તમે તમારી રીતે તમે કરી હોય તે ઉદાહરણ લખી શકો છો. પહેલું, સુરતથી મુંબઈ સુધી, અને બીજું, સુરતથી દ્વારકા સુધી. હા, ટ્રેનની મુસાફરી કરી છે. પહેલું, સુરતથી મુંબઈ સુધી, બીજું, સુરતથી દ્વારકા સુધી. એવી રીતે તમે આ પ્રશ્નના જવાબમાં લખી શકો છો. ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. ટ્રેનમાં ઘણી બધી પ્રકારની સગવડો હોય છે, જેવી કે ટ્રેનમાં લાઇટ, પંખા, ટોયલેટ, સુવા તથા બેસવા માટે સીટ, હવા ઉજાસ માટે બારી, ચડવા માટે બારણા અને પાણીની પણ સગવડ હોય છે. ટ્રેનમાં ઘણી બધી સગવડ હોય છે. ટ્રેનમાં લાઇટ, પંખા, ટોયલેટ, સુવા તથા બેસવા માટે સીટ, હવા ઉજાસ માટે બારી, ચડવા માટે બારણા અને પાણીની પણ સગવડ હોય છે. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનમાં અવાજમાં ઊંઘ આવતી ન હતી. આ રિયા વાત કરે છે, બરોબર. રિયા કહે છે કે ટ્રેનમાં અવાજના કારણે ઊંઘ આવતી ન હતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. તેમાં મારી ઉંમરની છોકરી હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંનેએ થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. ટ્રેનમાં મારી ઉંમરની જે છોકરી હતી એને પણ ઊંઘ ન હતી આવતી. તેનું નામ શું હતું? ફિયોના હતું. શું હતું? ફિયોના. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. તેની પાસે શું હતું? થોડી વાર્તાની ચોપડીઓ. મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીમાંથી લાઇટ, બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. એની ઊંઘ ઉઠી ત્યારે એને બારીમાંથી જોયું તો લાઇટનો પ્રકાશ દેખાતો હતો અને કોઈક મોટું શહેર આવ્યું હોય એવું એને લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. એવું દ્રશ્ય એને એના ગાંધીધામમાં ક્યારેય જોયું ન હતું. ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. ચારે બાજુ શું હતું? બહુમાળી મકાનો અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો લીધા. જે જોવાની ખૂબ મજા આવશે. અમારી ટ્રેન
एक मोड़ा स्टेशने आवीने ऊभी रही। अमारी ट्रेन छे एक मोटा स्टेशने, सॉरी विद्यार्थी मित्रों मोटा, अमारी ट्रेन एक मोटा स्टेशने आवीने ऊभी रही। पप्पा पण जागी गया हता। तेमणे कह्युं के अमदावाद आवी गयुं, त्यां तो विविध वस्तुओ वेचनारा फेरियाओनो अवाजथी वातावरण घोंघाटवाळुं थई गयुं। अहींया घड़ियाळनुं चित्र छे, तमे एमां जोई शको छो, 2:30 वाग्या छे बराबर। ज्यारे अमदावाद स्टेशने ए लोको पहोंची गया, त्यां विविध वस्तुओ वेचनारा फेरियाओनो अवाजथी वातावरण घोंघाट भर्युं થઈ ગયું હતું। ચાય ગરમ ચાય કેવા અવાજો આવતા હતા સાંભળજો। ચાય ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પીણાની બોટલ, વડાપાઉં વડાપાઉં, કેળા ચીકુ સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા। પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે। પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા, હું પણ તેમની સાથે નીચે ઉતરી બરોબર। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ચિત્રમાં આ જે ચિત્ર છે એની અંદર જોઈ શકો છો ફેરિયાઓવાળાને। તો પૂછાઈ શકે ફેરિયાઓવાળા શું શું અવાજ કરતા હતા, તે અહીંયા આપેલું છે અહીંયા આ પેરેગ્રાફની અંદર। અને આપણે ફેરિયાઓના અવાજ જે સાંભળવા મળ્યા છે, એટલે કે ત્યાં ફેરિયાઓવાળા જે સ્ટેશન હોય ત્યાં બધી વસ્તુઓ વેચવા માટે આવતા હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આગળ અહીંયા આપણે જોઈએ, એક હજી ચિત્ર જોવા મળે છે। આ જે ચિત્ર છે એમાં ઠેલાઓ લઈને એક માણસ જાય છે બરાબર। તમે જોઈ શકો છો રેલવે સ્ટેશનનું ચિત્ર, તો આગળ અહીંયા જોઈએ, પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી, મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા। પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી, મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા। મુસાફરો એટલે જે ટ્રેનમાં મુસાફરી કરતા હોય એ। બીજી ઘણી ટ્રેનો પણ ત્યાં ઊભેલી હતી। લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા। જે લાલ રંગના કપડાવાળા માણસો છે એ સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા। માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી। કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા। મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ। જે રેલવે સ્ટેશનનું દ્રશ્ય છે એ જોવાની ખૂબ જ મજા પડી ગઈ। અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા, એટલે કે રિયાએ એને સફરજન ચીકુ અને કેળા લઈ અને એ પણ ડબ્બામાં જઈને બેઠા બરાબર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પાઠ નેક્સ્ટ લેક્ચરમાં જોશું બરાબર। તો હોમવર્કમાં તમારે વોટ્સએપમાં નીચે આપવામાં આવે એ હોમવર્ક વ્યવસ્થિત વાંચીને આઈડિયલની બુકમાંથી કરવાનું રહેશે। દર વખતે હોમવર્ક આઈડિયલની બુકમાંથી જોઈને જ કરવાનું હોય છે, એટલે તમારે એમાંથી જોઈ અને પર્યાવરણની એટલે કે આસપાસની બુકમાં કરવાનું રહેશે। હોમવર્ક અવશ્ય વ્યવસ્થિત વાંચવું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો રજા લઈએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું।